કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું છું પ્રતીક સગર અને આજે આપણે ભણવાના છે FY BCOM સેમિસ્ટર 1 યુનિટ નંબર 2. નામ છે એક ચલીય અભ્યાસ 1 અને આજે આપણે ભણવાના છે પાઠ 3. આગળ બે પાઠ આપણે ભણી ચૂક્યા છે. જો તમે ન જોયા હોય એ પાઠ તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક મૂકેલી છે, જોઈ લેજો. તો ચલો શરૂ કરીએ છીએ આપણે ભાગ 3. અહીં આપણે ભણી રહ્યા છીએ સમાંતર મધ્યક અને મધ્યક, બંને એક જ કહેવાય, બરાબર છે. આજે આપણે વાત કરવાના છીએ સતત આવૃત્તિ વિતરણ હોય ત્યારે, બરાબર. તો જ્યારે સતત આવૃત્તિ વિતરણ હોય અને સીધી રીતે આપણે દાખલો ગણવાનો હોય, એટલે કે કશું જ કીધું ના હોય અને આપણે દાખલો ગણવાનો હોય, તો સૂત્ર આપણે આ લેવું પડશે. એક્સ બાર બરાબર સિગ્મા એફ એક્સ છેદમાં સિગ્મા એફ, અથવા આ જે સિગ્મા એફ છે એની જગ્યાએ તમે એન લઈ શકો છો, બરાબર છે. ઓકે, હું આ સૂત્રનો ઉપયોગ કરવાનો છું, સિગ્મા એફ એક્સ ના છેદમાં એન. ઓકે, જો તમને ટૂંકી રીતે દાખલો ગણવાનો પરીક્ષામાં કહે તો જ તમારે આ સૂત્રનો યુઝ કરવાનો, બાકી આ સૂત્રથી દાખલો ગણી શકાય છે. વધારે સૂત્ર યાદ ન રાખવા પડે એટલે કહું છું. તો સતત આવૃત્તિ વિતરણ હોય, ટૂંકી રીત હોય, તો મધ્યકનું આ સૂત્ર વાપરવાનું. અહીંયા ઘડી જુઓ, તમે સિગ્મા એફ લખેલું છે અને તમારે અહીંયા એન વાપરી શકાય છે. હું આ સૂત્ર વાપરવાનો છું, ઈઝી પડે છે એટલા માટે. તો ચલો આપણે દાખલાની શરૂઆત કરીએ છીએ. ઉદાહરણ નંબર 7 શું કીધું છે? 100 વિદ્યાર્થીઓએ આંકડાશાસ્ત્ર વિષયમાં મેળવેલા ગુણનું આવૃત્તિ વિતરણ નીચે પ્રમાણે છે. તે પરથી સરેરાશ ગુણ શોધો. અહીંયા આપણને કીધું છે સરેરાશ ગુણ. સરેરાશ ગુણનો મતલબ થાય મધ્યક જ, બરાબર છે. ઓકે, અહીંયા આપણને ગુણ આપેલા છે અને નીચે આપેલી છે વિદ્યાર્થીઓની સંખ્યા. આપણે આ કોષ્ટક રકમમાં આપેલું હોય તેને ઊભું કરી દેવાનું, એટલે અહીંયા લખી દેવાના સીધા ગુણ અને અહીંયા લખવાનું વિદ્યાર્થીઓની સંખ્યા. હવે આપણી પાસે આ એફ જોડે ગુણવા માટે એક્સ નથી, તો આપણે એક્સ લાવવો પડે, એટલે આ 5 અને 14ની અહીંયા મધ્ય કિંમત લખવી પડે. તો જુઓ શું કરવાનું, 5 અને 14નો સરવાળો કરવાનો, એટલે 5 અને 14નો સરવાળો થાય 19 અને એને અડધા કરવાના, એટલે ભાગ્યા 2 કરવાના, એટલે 9.5 આવશે. એટલે અહીંયા લખીશું આપણે 9.5. એ જ રીતે નીચે 15 અને 24નો સરવાળો 39 થાય છે અને એના ભાગ્યા 2, એટલે 19.5 મળશે. હવે આવી દર વખતે ગણતરી કરવાની નહીં વિદ્યાર્થી મિત્રો, બરાબર છે. જોઈ લો, અહીંયા 10-10નો ગેપ છે, 5 અને 10 15, 15 ને 10 25, તો 10-10નો ગેપ છે અને અહીંયા પણ 10-10નો જ ગેપ આવશે, એટલે લખી જ દેવાના સીધા 29.5, 39.5, 49.5 અને છેલ્લે આપણે એમ લખી શકીએ છીએ 59.5 અને 79.5, બરાબર. છેલ્લું ચેક કરવું હોય તો કરી લેવાનું, 65 વત્તા 74, અને જે જવાબ આવે એના ભાગ્યા 2 કરો તો 79.5 જ આવશે. આ આપણને મધ્ય કિંમત મળી ગઈ. હવે આપણે એફ એક્સ નો ગુણાકાર કરવાનો, એટલે એફ અને એક્સ નો ગુણાકાર કરવાનો. તો એક એક ગુણાકાર આપણે કરતા જઈએ છીએ. 9.5 × 8 એટલે 76 આવ્યા, બરાબર. ત્યારબાદ છે 19.5 × 11 એટલે 214.5. તો આપણે અહીંયા લખીએ છીએ 0.0, તમે ના લખો તો પણ ચાલે, બરાબર છે. ત્યારબાદ કીધું છે 29.5 × 15 442.5 442.5. પછી છે 39.5 × 25 987.5 987.5 49.5 × 20 990. પાછળ મેં લખ્યું છે 0. 59.5 × 13 773.5 અને 79.5 × 8 556. હવે આપણે પહેલા તો એફ નો ટોટલ મારવું પડશે, કેટલું થાય છે. 100 થવું જ જોઈએ, બરાબર છે. જોઈએ, 8 વત્તા 11
વત્તા 15 વત્તા 25 વત્તા 20 13 અને 8 તો 100 થાય છે. તો આપણે એને સિગ્મા એફ પણ કહી શકીએ, એન પણ કહી શકીએ, તમારી ઈચ્છા હોય તમે લખી શકો છો. જે સૂત્ર વાપરવાના હોય એ લખવાનું. હું અહીંયા એન થી વાપરીશ એટલે એન બરાબર 100. હવે એફ એક્સ નું ટોટલ આપણે મારીએ છીએ 76 214.5 442.5 987.5 990 773.5 અને 556 4040. તો આપણે લખીશું અહીંયા સિગ્મા એફ એક્સ બરાબર 4040 એટલે 4040. હવે આપણે સૂત્રનો ઉપયોગ કયો કરીશું તો જુઓ કયું સૂત્ર વાપરું છું જોઈ લેજો. હું આ સૂત્ર વાપરવાનો છું, બરાબર છે? આ સૂત્ર x બાર બરાબર સિગ્મા fx ના છેદમાં n બરાબર. તો ચાલો અહીંયા આપણે સૂત્ર લખીએ છે, લખીશું મધ્યક બરાબર x બાર બરાબર સિગ્મા fx છેદમાં n. સિગ્મા fx આપણને કેટલા મળ્યા? 4040. તો આપણે લખીશું અહીંયા 4040 અને છેદમાં કેટલા લખીશું તો કે n બરાબર 100 એટલે આપણે અહીંયા લખીશું 100. હવે 100 વડે ભાગાકાર કરીએ એટલે પાછળથી 0.2 કપાઈ જાય એટલે 40.40 જવાબ આવે, પણ કેલ્ક્યુલેટરમાં તમારે 40.4 જવાબ આવશે. એટલે આ આપણને મધ્યકની કિંમત મળી ગઈ. અહીંયા આપણને કીધું છે ગુણ, એટલે આપણે પાછળ અહીંયા લખી શકીએ 40.4 ગુણ આ આપણો જવાબ આવી ગયો, બરાબર છે? હવે આ જ દાખલો હું તમને ટૂંકી રીતે ગણાવું છું એટલે તમને ખબર પડે કે બંને સૂત્રમાં શું ડિફરન્સ છે. જવાબ તો આ જ આવશે. ચલો ફરી એક દાખલો છે, પરંતુ આપણે કઈ રીતે ગણવાનો છે તો અહીંયા લખ્યું છે 100 વિદ્યાર્થીઓ અર્થશાસ્ત્ર વિષયમાં મેળવેલા ગુણનું આવૃત્તિ વિતરણ નીચે પ્રમાણે છે તે પરથી ટૂંકી રીતે મધ્યક શોધવો આપણને કીધું છે. ઓકે, તો ટૂંકી રીતે આપણે ગણીએ છીએ. ગુણના ખાના પાડી દીધા છે, વિદ્યાર્થીઓની સંખ્યા આપણને આપેલી છે. સૌથી પહેલા આપણે મધ્ય કિંમત શોધવાની, તો આપણે શોધેલી હતી ગઈ વખતે 5 વત્તા 14 અને ભાગ્યા 2 એટલે 9.5 આપણે આવું લખેલું. હવે આ 9.5 દર વખતે 10-10 નો ગેપ છે, મેં આગળ તમને કહ્યું છે, એટલે 10-10 વધારી દઈએ છીએ આપણે 19.5 39.5 39.5 49.5 59.5 અને 79.5 આટલે સુધી આપણે લખી દીધું, બરાબર છે? છેલ્લું ફરી એકવાર ચેક કરી લેવાનું દર વખતે, એટલે ક્યાંક ભૂલ હોય તો આપણને ખબર પડી જાય. તો 79.5 આવી જાય છે. હવે આ ડી કેવી રીતે શોધવાનો તો હું એક તમને કરીને બતાવું છું. જો ડી બરાબર એક્સ માઇનસ એ અને છેદમાં કીધો છે સી. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે મારે એક્સનો મિડલ કયો લેવાનો, તો જો 1 2 3 4 5 6 7 સાત છે તો હું આને ધારેલો મધ્યક લઈ લઉં છું, બરાબર છે? 39.5 એટલે આપણે એક્સ બરાબર અત્યારે કેટલા લઈએ છીએ 9.5, તો અહીંયા લખ્યા મેં 9.5 માઇનસ ધારેલો મધ્યક કેટલો છે 39.5 અને સી બરાબર કેટલા, તો આપણે જોઈ શકીએ છીએ કે આ લોકો વચ્ચેની જે ગેપ છે એ 10 નો છે. કેટલો છે? 10-10 નો ગેપ છે. તો સી બરાબર કેટલા લખીશું આપણે? 10. 9.5 માઇનસ 39.5 તો આપણને માઇનસ 30 મળશે અને છેદમાં લખ્યા 10 એટલે જવાબ આવશે માઇનસ 3. તો આપણને ડી બરાબર કેટલો મળ્યો? માઇનસ 3 મળ્યો, જે હું અહીંયા લખીશ માઇનસ 3. એ જ રીતે તમે આ 19.5 મૂકશો આ 9.5 ની જગ્યા પર તો તમને મળશે માઇનસ 2, પછી માઇનસ 1, 0, 1, 2 અને 3 મળશે. આપણે આ 69 વાળું ફરી તમને કરીને બતાવી દઉં, બરાબર છે? બાજુમાં તો શું થશે 69.5 માઇનસ 39.5 અને છેદમાં 10. હવે 69 જે છે એમાંથી 39.5 આપણે બાદ કરીએ તો આપણને પ્લસ 30 મળે. જો અહીંયા માઇનસ મળતા હતા અને અહીંયા આપણને પ્લસ 30 મળે છે છેદમાં 10 એટલે જવાબ આવ્યો 3 એટલે આપણે અહીંયા લખ્યો છે 3, બરાબર? આ વસ્તુ તમને ખ્યાલ આવી ગયો. તો ચલો આપણે એની ગણતરી આપણે પૂછી કાઢીએ છીએ. ઓકે,
હવે આપણે એફ ડી કરવાનો, એટલે આ એફ અને આ ડી નો ગુણાકાર કરવાનો. આઠ તરી ચોવીસ, પણ કેવા? માઇનસ માઇનસ ચોવીસ. અગિયાર દુ બાવીસ, પણ કેવા? માઇનસ. પંદર એકા પંદર, માઇનસ પંદર. અને અહીંયા ઝીરો, કારણ કે ઝીરો જોડે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરો ઝીરો જ થાય. વીસ એકા વીસ. તેર દુ છવ્વીસ અને આઠ તરી ચોવીસ. હવે આપણે આનો ટોટલ મારી દઈએ. પહેલા આપણે સૌથી પહેલા એફ નો ટોટલ મારી દઈએ. તો આઠ વત્તા અગિયાર, પંદર, પચીસ, વીસ, તેર અને આઠ, સો થાય છે. હું અહીંયા લખું છું એન બરાબર સો. જો તમે સિગ્મા એફ વાપરતા હોય તો સિગ્મા એફ બરાબર સો લખવાના, બરાબર છે. ચલો આપણે એફ ડી નો ટોટલ મારીએ છીએ. માઇનસ ચોવીસ, માઇનસ બાવીસ, માઇનસ પંદર, પ્લસ વીસ, પ્લસ છવ્વીસ, પ્લસ ચોવીસ. નવ જવાબ આવ્યો પ્લસમાં. તો આપણે લખીશું અહીંયા સિગ્મા એફ ડી બરાબર નવ. ઓકે, હવે આપણે સૂત્ર વાપરીશું. કયો સૂત્ર વાપરીએ છીએ? જુઓ, સૂત્ર આપણે આ વાપરીશું. આ સૂત્રનો ઉપયોગ કરીશું. મધ્યક બરાબર ધારેલો મધ્યક વત્તા સિગ્મા એફ ડી ના છેદમાં એમ ગુણ્યા સી, બરાબર. તો ચલો આપણે લખીએ છીએ સૂત્ર. મધ્યક બરાબર ધારેલો મધ્યક વત્તા સિગ્મા એફ ડી છેદમાં એમ ગુણ્યા સી, બરાબર. આ લખવાનો ભૂલવાનો નહીં, સી યાદ રાખજો. ચલો ધારેલો મધ્યક કેટલો છે? તો ધારેલો મધ્યક છે 39.5, બરાબર. એટલે આપણે લખીશું 39.5 વત્તા સિગ્મા એફ ડી. આપણને કેટલો મળ્યો? 9 મળેલો છે. તો આપણે લખીશું 9. એન એન બરાબર કેટલા છે? 100 છે. તો આપણે છેદમાં લખીશું 100 અને ગુણ્યા સી. તો વર્ગ લંબાઈ કેટલી છે? તો વર્ગ લંબાઈ 10 ની છે, 35 થી 44, એટલે 10 ની વર્ગ લંબાઈ કહેવાય. એટલે આપણે લખીશું 10. હવે અહીંયા છે ને વત્તા છે, એટલે આ છેદ આ બાજુ ના ઉડે, ફક્ત આ બાજુ જ ઉડે. તો જો મીંડું ગયું, મીંડું ગયું. ઓકે, એટલે બચ્યા કેટલા? તો પહેલા 39.5 લખી દેવાના વત્તા 9 ભાગ્યા 10 કરીએ તો 0.9 આવે, અને જો એનો સરવાળો કરીએ તો આપણને સરવાળો મળશે 40.4. એટલે આપણે લખીશું એક્સ બાર બરાબર 40.4. અને 40.4 શું છે? તો કે ગુણ છે. એટલે આપણે અહીંયા લખીશું ગુણ. અને અહીં આપણો આ દાખલો આપણે પૂર્ણ કરીએ છીએ. તમે જોઈ શકો છો કે આગળ જે આપણે દાખલો ગણ્યો હતો એનો પણ જવાબ 40.4 ગુણ જ આવ્યો હતો, એ જ રકમ છે, પણ આ અલગ સાદી રીતે આપણે ગણ્યો છે. જ્યારે આ દાખલો આપણે ટૂંકી રીતે ગણ્યો છે એનો પણ જવાબ 40.4 જ આવ્યો છે. તો તમારે નક્કી કરવાનું છે કે તમારે કઈ રીતે દાખલો ગણવો. મેં તમને બંને રીત શીખવાડી દીધી. ચલો તારે હવે આપણે આગળ દાખલો ગણીએ છીએ. દાખલા નંબર છે સ્વાધ્યાય 3 નો ક્વેશ્ચન નંબર 1 આપણે ગણીએ છીએ. દાખલાની રકમમાં કહ્યું છે નીચે આપેલ આવૃત્તિ વિતરણ ઉપરથી મધ્યક શોધો. મધ્યક શોધવાનો આપણને કયો છે? વર્ગ આપેલા છે અને આવૃત્તિ આપી છે. આપણે એને ઊભું કોષ્ટક બનાવી કાઢ્યું, વર્ગ લખી કાઢ્યા અને અહીંયા આવૃત્તિ લખી દીધી. હવે આપણે મધ્યક કિંમત શોધવાની થઈ. તો 0 અને 4 ની મધ્યક કિંમત, તો 0 અને 4 નો સરવાળો 4 થાય અને એને જો 2 વડે ભાગીએ તો 2 મળે, એટલે આપણી મધ્ય કિંમત આપણને મળશે 2, બરાબર. તમે જોઈ શકો છો દરેકનો ગેપ જો 5-5 નો છે, 5, 10, 15, 20, 25, 30. તો અહીંયા આની અંદર 5-5 ઉમેરી દઈએ તો આપણને સેમ કિંમત મળી જાય. છેલ્લે આપણે ચેક કરી લેવાનું. તો 2 ને 5 7, 7 ને 5 12, 12 ને 5 17, 17 ને 5 22 અને 22 ને 5 27, બરાબર છે. હવે આપણે અહીંયા 27 અને 5 32, છેલ્લું આપણે ચેક કરી લઈએ. 30 વત્તા 34 ભાગ્યા 2 32 થઈ જાય છે. ઓકે, એટલે એક્સ આપણને મધ્ય કિંમત મળી ગઈ. હવે કશું જ નહીં, એફ અને એક્સ નું શું કરવાનો? ગુણાકાર કરવાનો. તો 3 2 6 9 7 63, 12 ને 16 નો ગુણાકાર કરવો પડશે. 12 ગુણ્યા 16 192, 17 અને 35, 17 ગુણ્યા 35 595,
બાવીસ ગુણ્યા ઓગણીસ ચારસો ને અઢાર, સત્યાવીસ ગુણ્યા બાર ત્રણસો ને ચોવીસ અને બત્રીસ ગુણ્યા છ તો એકસો ને બાણું. હવે સૌથી પહેલા તો આપણે એફ નું ટોટલ મારવું પડશે. તો ચલો ત્રણ અને નવ કેટલા થાય? બાર, સોળ, પછી પાંત્રીસ, ઓગણીસ અને બાર ને છ અઢાર, સો થાય છે. તો આપણે અહીંયા લખીશું એન બરાબર સો. તમે અહીંયા સિગ્મા એફ લખી શકો છો, બરાબર છે. ચલો એફ એક્સ નું આપણે ટોટલ મારીએ. છ વત્તા ત્રેસઠ, એકસો ને બાણું, પાંચસો ને પંચાણું, ચારસો ને અઢાર, ત્રણસો ને ચોવીસ અને એકસો ને બાણું, સત્તરસો ને નેવું. આપણે લખીશું સિગ્મા એફ એક્સ બરાબર સત્તરસો ને નેવું. બસ હવે આપણે સૂત્ર લખી દાખલો પૂરો કરીશું. મધ્યક બરાબર સિગ્મા એફ એક્સ ના છેદમાં એન. ચલો એફ એક્સ આપણને કેટલો મળ્યો છે? એક હજાર સાતસો ને નેવું, સત્તરસો ને નેવું. એન બરાબર આપણને કેટલા મળ્યા છે? તો કે એન બરાબર આપણને સો મળ્યા છે. એટલે નીચે લખીશું આપણે સો, અને સો વડે ભાગાકાર કરીએ એટલે પાછળથી પોઈન્ટ કપાય એટલે સત્તર પોઈન્ટ નવ તમારા કેલ્ક્યુલેટરમાં જવાબ બતાવશે. ઓકે, અહીંયા આપણને કોઈ કીધું નથી એટલે આપણે સત્તર પોઈન્ટ નવ છોડી અને દાખલો પૂર્ણ કરીએ છીએ. અહીં આપણો આ જવાબ આવી ગયો છે. તો ચલો હવે એના પછીનો દાખલો આપણે ગણીએ છીએ. એના પછીનો દાખલો છે સ્વાધ્યાય ત્રણ ક્વેશ્ચન નંબર ચાર. દાખલામાં કહ્યું છે નીચેની માહિતી પરથી મધ્યક શોધો. અહીં પણ આપણને મધ્યક શોધવાનો કીધો છે. અહીં તમે જોઈ શકો છો કે આ મધ્યક કિંમત આપણને આપેલી છે. એનો મતલબ કે આપણને વર્ગ આપેલા નથી, બરાબર છે. સીધી એની મધ્ય કિંમત શોધીને જ આપેલી છે, જે આપણે દર વખતે શોધતા હતા એક્સ કરીને, બરાબર. તો કશું વાંધો નહીં, એક્સ દાખલો ઇઝી થઈ ગયો છે આપણા માટે. તો સૂત્ર મૂકીશું એફ એક્સ ના છેદમાં એન જ મૂકવાનો થશે. તો ચલો આવૃત્તિ એફ નું પહેલા ટોટલ મારી દઈએ. ત્રણ વત્તા સાત એટલે દસ, તેર, બાવીસ, ફરી બાવીસ, ઓગણીસ અને દસ ને ચાર ચૌદ, સો થઈ ગયા. તો આપણે એન બરાબર સો લખીશું. એન બરાબર સો. હવે આ એફ અને એક્સ નો ગુણાકાર કરીશું. પાંચ તરી પંદર, સાત અને પાંચ પોઈન્ટ પાંચ નો ગુણાકાર આડત્રીસ પોઈન્ટ પાંચ. આડત્રીસ પોઈન્ટ પાંચ એટલે હું અહીંયા પોઈન્ટ પછી મીંડું લખી દઉં છું. ચલો તેર ગુણ્યા છ એટલે ઇઠ્યોતેર, તેર છ ઇઠ્યોતેર થાય. બાવીસ ગુણ્યા છ પોઈન્ટ પાંચ એકસો ને તેતાલીસ, બાવીસ ગુણ્યા સાત એકસો ને ચોપન, ઓગણીસ ગુણ્યા સાત પોઈન્ટ પાંચ એકસો બેતાલીસ પોઈન્ટ પાંચ, આઠ ગુણ્યા દસ એટલે એસી અને આઠ પોઈન્ટ પાંચ ગુણ્યા ચાર એટલે ચોત્રીસ. હવે આપણે એફએક્સ નું ટોટલ મારી દઈએ. પંદર, આડત્રીસ પોઈન્ટ પાંચ, ઇઠ્યોતેર, એકસો ને તેતાલીસ, એકસો ચોપન, એકસો બેતાલીસ પોઈન્ટ પાંચ, એસી અને ચોત્રીસ, છસો ને પંચ્યાસી. તો લખીએ છીએ અહીંયા સિગ્મા એફએક્સ બરાબર છસો ને પંચ્યાસી. ઓકે, ચલો સૂત્ર મૂકીએ છીએ મધ્યકનું. મધ્યક એક્સ બાર બરાબર સિગ્મા એફએક્સ છેદમાં એન. સિગ્મા એફએક્સ આપણને કેટલો મળ્યો છે? છસો ને પંચ્યાસી. એટલે આપણે અહીંયા લખીશું છસો ને પંચ્યાસી. એન બરાબર કેટલા મળ્યા છે? તો કે સો મળ્યા છે. તો આપણે લખીશું નીચે સો. છસો પંચ્યાસી ને સો વડે ભાગાકાર કરીએ એટલે પાછળથી બે પોઈન્ટ કપાય એટલે છ પોઈન્ટ પંચ્યાસી આપણો જવાબ આવશે. અને અહીં આપણને કોઈ કીધું નથી કે એ શું છે, એટલે આપણે છ પોઈન્ટ પંચ્યાસી સીધું મૂકી દાખલો આપણો પૂર્ણ કરીએ છીએ અને એ જવાબ આવી જાય છે છ પોઈન્ટ
85. તો ચલો શરૂ કરીએ છે એના પછીનો દાખલો. દાખલો છે સ્વાધ્યાય 3 નો ક્વેશ્ચન નંબર 6 છે. દાખલામાં આપણને કીધું છે નીચેની માહિતી પરથી મધ્યક શોધવું. મધ્યક શોધવાનો છે આપણે. અહીંયા પણ આપણને પ્રાપ્તાંકો આપેલા છે અને આવૃત્તિ આપેલી છે. આ દાખલામાં વિશેષતા એટલી જ છે કે તમે જોઈ શકો છો અહીંયા વર્ગની અંદર 2, 3 અને 4 આપ્યા છે અને બાકીના નીચેમાં વર્ગ આપેલા છે. તો આ મિશ્રવાળો કહેવાય 2, 3 અને 4. તો આપણે એની મધ્ય કિંમત કેવી રીતે શોધીએ? તો કંઈ નહીં, જે છે એને જ આંકડો મૂકી દેવાનો. એટલે 2, 3 અને 4 એનો એ જ આંકડો એની મધ્ય કિંમત તરીકે મૂકી દેવાનો. હવે 5 અને 7 એટલે 12 થાય અને 12 ભાગ્યા 2 કરો એટલે 6 આવે. તો અહીંયા મધ્ય કિંમત આપણને મળશે 6. 7 અને 10 17 થાય અને 17 ને 2 વડે ભાગીએ તો 8.5 આવે. એટલે અહીંયા લખીએ આપણે 8.5. 15 અને 10 25 અને 25 ને 2 વડે ભાગીએ એટલે આવશે 12.5. 15 અને 20 35 થાય અને 35 ને 2 વડે ભાગીએ તો 17.5 આવશે. અને છેલ્લે 20 અને 25 એટલે 45 થાય અને એના ભાગ્યા 2 કરીએ એટલે 22.5 આવે. આપણને મધ્ય કિંમત મળી ગઈ. હવે આપણે એક અને એક્સ નો ગુણાકાર કરીશું. 2 એકા 2, 3 દુ 6, 4 તરી 12, 6 તરી 18 અને 8.5 ગુણ્યા 5 42.5 આવ્યા. તો લખીશું અહીંયા આપણે 42.5. પછી 12.5 ગુણ્યા 10 એટલે 125. 17.5 ગુણ્યા 8 140 અને 22.5 ગુણ્યા 4 90. સિગ્મા પહેલા તો આપણે એફ નું ટોટલ કરી દઈએ. તો 1, 2, 3 1 અને 2, 3 3 ને 3, 6 6 ને 3, 9 9 ને 5, 14 14 અને 10 24 અને 8 ને 4, 12 બીજા એટલે 36 થશે. તો એન બરાબર આપણને કેટલા મળ્યા? 36 મળ્યા છે. હવે આપણે એફ એક્સ નું ટોટલ કરીએ છીએ. 6 ને 2, 8 અને 12 પછી 18 42.5 125 140 અને 90 435.5 ટોટલ થાય છે. તો લખીએ સિગ્મા એફ એક્સ બરાબર 435.5 બરાબર. હવે આપણે સૂત્ર લખી દઈએ મધ્યકનું. એક્સ બાર બરાબર સિગ્મા એફ એક્સ છેદમાં એન બરાબર. ચલો સિગ્મા એફ એક્સ આપણને કેટલો મળ્યો છે? તો કે 435.5 એટલે આપણે લખીશું અહીંયા 435.5 અને એન કેટલા મળ્યા? તો કે 36 એટલે આપણે અહીંયા લખીશું 36. હવે 435.5 ને આપણે 36 વડે ભાગીએ એટલે આપણને જવાબ મળે છે 12.097 અને 2 બરાબર. આ મળે છે. અહીંયા આપણે જવાબ 2 આંકડામાં લખવાનો થાય તો 12.9 છે એને આપણે આગળ લઈ દઈએ એટલે 10 થઈ જાય બરાબર છે. તો આ જવાબ આપણે લખી શકીએ. પણ ચોપડીમાં તમને આ જવાબ આપેલો હશે 12.097. હવે 97 હોય તો 10 થઈ શકે. તમે આ જવાબ પણ લખી શકો છો, આ જવાબ પણ લખી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો અહીં આપણો આ વિભાગ પૂર્ણ થાય છે. ફરી મળીશું આપણે નવા વિભાગમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો અને મારી આ વિડીયોની લિંક જે શેર કરવાની છે બીજા મિત્રોને શેર કરતા રહેજો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ.